રાજ્યમાં રામ બાદ ફરી કમોસમી વરસાદ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાથી વધી ખેડૂતોની ચિંતા. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં છેતરપિંડીના આક્ષેપ. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વજન કાંટે ઉભા રહીને કરી તપાસ. રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ટ્રેક્ટરમાંથી ઢોળાઈ ડુંગળી. મહામૂલી કસ્તુરી વીણમાં લોકોએ જીવના જોખમે ચલાવી લૂંટ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટની ફટકાર બાદ ડીપીએસના સંચાલકો હાઈકોર્ટના શરણે. મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન અરજી. અમરેલીના વડિયામાં ફરી દેખાયો દીપડો. ખેત મજૂરે મોબાઈલમાં દીપડાનો વિડીયો કર્યો કેદ. વિડીયોના ફૂટેજીસમાં વડિયાના તોરીમાં દીપડો હોવાની વન વિભાગની પુષ્ટિ. અયોધ્યામાં રામ મંદિર બનવાનો રસ્તો સાફ. સીજીઆઈની આગેવાની વાળી 5 જજીસની બેન્ચે ફગાવી તમામ 18 પુનર્વિચારણા અરજી. મંદિર નિર્માણનો માર્ગ મોકળો. મહારાષ્ટ્રમાં આખરે થઈ ખાતાની ફાળવણી. ગૃહ વિભાગ, શિવસેનાની પાસે પાણી પુરવઠા અને ગૃહ નિર્માણ જેવા મલાઈદાર ખાતા એનસીપીના ફાળે, જ્યારે કોંગ્રેસને મળ્યા મહેસૂલ અને ઉર્જા મંત્રાલય. ભાજપાના રાજનેતા પંકજા મુંડેનો પરલીમાં હુંકાર. ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીમાંથી રાજીનામું આપ્યા બાદ કહ્યું ભલે પક્ષ કાઢી મૂકે પરંતુ હું નહીં છોડું ભાજપા.